नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। पांचमा चेप्टर नी अंदर आपणे जीनेटिक्स में आगळ वधी छेले मेंडल नो द्विसंकरण नो प्रयोग ने ना आधारित मुक्त विश्लेषण नो नियम आपणे लीधो। हवे मेंडल ना बधा नियम छे ई कायमी साचा नथी। मुक्त विश्लेषण नो नियम छे ई पण मर्यादित छे। मुक्त विश्लेषण नो थतुं होय तो एने शुं कहेवाय? तो के सहलग्नता तरीके ओळखवामां आवे। सहलग्नता अने पुनः संयोजन एनो आपणे आजे अभ्यास करवानो छे। सहलग्नता अने पुनः संयोजन सहलग्नता अने पुनः संयोजन एमां आपणे छेले मोर्गननी वात करी हती। मोर्गने ड्रोसोफिला छे मेलेनो गेस्टर एटले के फळ माखी एनो आनुवंशिकतानी अंदर अभ्यास करे छे। सहलग्नता केने कहेवाय? तो के जुदा जुदा बे लक्षणो माटे जवाबदार जनीनो समझात रंगसूत्रनी एक ज जोड ऊपर आवेला जुदा जुदा बे लक्षणो माटेना जनीनो समझात रंगसूत्रनी एक ज जोड ऊपर आवेला होय त्यारे एने सहलग्न जनीन कहेवाय। एनो जे वारसो छे एने सहलग्नता तरीके ओळखवामां आवे। सहलग्नता जुदा जुदा बे लक्षणो माटे जवाबदार जनीनो समझात रंगसूत्रनी एक ज जोड़ पर आवेला होय त्यारे तेने सहलग्न जनीन कहेवाय। અને તેના વારસન સહલગ્નતા કહેવાય। હવે અહીંયા ડ્રોસોફિલાની અંદર પ્રયોગ કરે છે કોણ? તો કે મોર્ગન। ડ્રોસોફિલા મેલેનો ગેસ્ટર એમાં સહલગ્નતા ને પુનઃ સંયોજન અભ્યાસ કરવામાં આવે છે। ટેક્સ્ટબુકમાં એ ડ્રોસોફિલાનું ઉદાહરણ આપ્યું છે આપણે। ટેક્સ્ટબુકનું અને એ સિવાયનું એક ઉદાહરણ આપણે લેશું। ડ્રોસોફિલાની અંદર બે લક્ષણો મોર્ગન ધ્યાનમાં રાખે છે। ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એની અંદર કોણ પ્રયોગ કરે છે? તો કે એ સહલગ્નતાનો અભ્યાસ છે એ મોર્ગન દ્વારા કરવામાં આવે છે। હવે મોર્ગન છે એ બે લક્ષણની અંદર આપણે જોઈએ તો જે ડ્રોસોફિલા માખી છે એ ફળ માખી છે એમાં પાંખની લંબાઈ માખીનો રંગ અને પાંખની લંબાઈ માખીના રંગની અંદર બે અભિવ્યક્તિ છે આ બે લક્ષણ ક્યાં તો કે માખીનો રંગ અને પાંખની લંબાઈ। માખીના રંગની અંદર એક આવે છે ભૂખરો રંગ અને બીજો આવે છે કાળો રંગ। પાંખની લંબાઈની અંદર પણ બે અભિવ્યક્તિ એક લાંબી પાંખ અને બીજી આવે છે ટૂંકી પાંખ।
ભૂખરા રંગની અંદર જનીન સંકેત કેપિટલ જી લે, ઈ પ્રભાવી અભિવ્યક્તિ. કાળા રંગ માટે સ્મોલ જી. લાંબી પાંખમાં કેપિટલ એલ અને ટૂંકી અથવા તો ટૂંકી પાંખ માટે સ્મોલ. હવે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એમાં કોણ પ્રયોગ કરે? તો કે સંલગ્નતા માટે મોર્ગ. હવે માખીની અંદર કયા બે લક્ષણો ધ્યાનમાં રાખે છે? તો કે એક માખી જે છે એનો રંગ, રંગની અભિવ્યક્તિ કેટલી? તો કે બે. કઈ કઈ? એક ભૂખરો રંગ અને બીજી કઈ? તો કે કાળો રંગ. અને પાંખની લંબાઈની અંદર અભિવ્યક્તિ કઈ? તો કે લાંબી પાંખ અને ટૂંકી પાંખ. હવે એમાં અભિવ્યક્તિમાં પ્રભાવી અભિવ્યક્તિ છે એને આપણે કેપિટલ સંકેત અને સ્મોલ અભિવ્યક્તિને, આ પ્રછન્ન અભિવ્યક્તિને સ્મોલની અંદર આપણે બતાવ્યા. કેપિટલ જી ભૂખરા રંગ માટે એટલે પ્રભાવી અભિવ્યક્તિ, કાળો રંગ માટે સ્મોલ જી એટલે એ પ્રછન્ન અભિવ્યક્તિ. એ જ રીતે લાંબી પાંખ છે એ પ્રભાવી અભિવ્યક્તિ માટે કેપિટલ એ અને ટૂંકી પાંખ પ્રછન્ન અભિવ્યક્તિ માટે સ્મોલ. હવે અહીંયા ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની અંદર બે પ્રયોગ આવે છે. એક સંપૂર્ણ સહલગ્નતા, દર્શાવતો હવે સંપૂર્ણ સહલગ્નતાની અંદર આપણે જોઈએ તો પિતૃ પેઢી તરીકે મોર્ગન છે એ ભૂખરો રંગ અને લાંબી પાંખ અને એક પિતૃ તરીકે લે છે. અને બીજા પિતૃ તરીકે કાળો રંગ અને ટૂંકી પાંખ. કેપિટલ જી, કેપિટલ એલ, કેપિટલ જી, કેપિટલ એલ, સ્મોલ જી, સ્મોલ એલ. આમાંથી કેવી? તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખ. આમાંથી કેવી? તો કે કાળો રંગ અને ટૂંકી પાંખ. હવે એક જે છે એ પિતૃને નર તરીકે લેવામાં આવે, બીજી માખીને માદા તરીકે. ભૂખરો રંગ અને લાંબી પાંખવાળી માખી એક પિતૃ તરીકે, કાળો રંગ અને ટૂંકી પાંખ. અને પિતૃ આપણે ભાઈ પ્રભાવી અભિવ્યક્તિ જ છે એટલે સમયુગ્મી કહો. આમાં બધી પ્રછન્ન અભિવ્યક્તિના જનીનો એટલે એ પણ સમયુગ્મી કહો. તો આની અંદર આપણે જોઈએ તો આમાંથી એક જ પ્રકારના જનીઓ બને, કેપિટલ જી, કેપિટલ એલ, આમાંથી સ્મોલ જી અને સ્મોલ. હવે એની વચ્ચે સંકરણ થાય એટલે એની અંદર આપણે જોશું તો એ સંતતિ જે છે એ F1 પેઢી કહેવાય. F1 પેઢીની અંદર કેપિટલ જી, કેપિટલ એલ, સ્મોલ જી, સ્મોલ એલ, બરોબર. એટલે આમાંથી કેવી હશે? તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખવાળી, બરોબર. આ F1 પેઢી તરીકે આપણે લઈશું. પિતૃ પેઢી પછી F1 પેઢીની માખી કેવી? તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખવાળી. જો આમાંથી કેપિટલ જી અને કેપિટલ એલ, આમાંથી સ્મોલ જી અને સ્મોલ એલ, એટલે બે માંથી અલગ અલગ જનીઓ આવે. અને આમાં કેપિટલ જી છે એટલે રંગ કેવો આવશે? ભૂખરો. અને કેપિટલ એલ છે એટલે પાંખ કેવી બનશે? લાંબી. હવે F1 પેઢીની નર માખી લેવામાં આવે છે અને બંને લક્ષણો માટે પ્રછન્ન એવી માદા માખી. બંને લક્ષણો માટે પ્રછન્ન માદા એટલે કે એમાં સ્મોલ જી, સ્મોલ એ, સ્મોલ જી, સ્મોલ એ. આ માખી કેવી લીધી આપણે? માદા તરીકે લીધી, બરોબર. આ માખી પણ કાળો રંગ અને ટૂંકી પાંખવાળી હશે.
बधा स्मोल छे एटले काळो रंग अने टूकी पांखवाळी। હવે આની અંદર આપણે જોઈએ તો આમાં બે પ્રકારના જનીયુ બને, કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, આમાંથી એક જ પ્રકારના કયા, સ્મોલ જી અને સ્મોલ એલ। તો આ રીતે આપણે જોઈ શકીએ, આમાં એક ટુ પેઢીનો આપણે અભ્યાસ કરવો હોય તો આમાંથી એક જ પ્રકારના જનીયુ બનશે। અહીંયા કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, આમાંથી પણ સ્મોલ જી સ્મોલ એલ। જો આમાંથી આપણે જોઈએ તો કેપિટલ જી કેપિટલ એલ, આમાંથી સ્મોલ જી અને સ્મોલ, એ જ રીતે આમાંથી સ્મોલ જી સ્મોલ એલ, આમાંથી પણ સ્મોલ જી અને સ્મોલ એલ। એટલે અહીંયા જે આ પેઢી છે એ એફ ટુ પેઢી કહેવાય, એફ ટુ પેઢી, પિતૃ પેઢી, એફ વન પેઢી, પછી એફ ટુ પેઢી। એની અંદર આમાંથી કેવી હશે તો કે કેપિટલ જી કેપિટલ એલ છે એટલે ભૂખરો રંગ અને લાંબી પાંખ, અને આમાંથીમાં બધા સ્મોલ છે એટલે પ્રછન્ન અભિવ્યક્તિ આવશે, કાળો રંગ અને ટૂંકી પાંખ। એટલે આમાંથી કેટલી હશે તો કે 50%, આમાંથી પણ કેટલી હશે 50%। જો અહીંયા પિતૃ પેઢી તરીકે કેવી માખી હતી તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખ, એવી આપણને કેટલી મળી 50%। બીજા પિતૃ કેવા હતા, કાળો રંગ ને ટૂંકી પાંખ, એવી માખી આપણને કેટલી મળી 50%। એટલે કે પિતૃ જેવી જ સંતતિ મળે, કોઈ નવી સંતતિ ન મળે, એને શું કહેવાય, સંપૂર્ણ સહલગ્નતા કહેવામાં આવે। શું કહેવામાં આવે, સંપૂર્ણ સહલગ્નતા તરીકે ઓળખવામાં આવે છે। પિતૃ જેવી જ સંતતિ મળે એફ ટુ પેઢીમાં, બીજી કોઈ નવી સંતતિ ન મળે ને, સંપૂર્ણ સહલગ્ન। હવે આપણે પુનઃ સંયોજનવાળી જોઈ બીજો એક પ્રયોગ છે, એમાં ફેરફાર શું કરવાનો છે ખાલી, તો કે પિતૃ પેઢી તરીકે આ જ આવશે, ભૂખરો રંગ લાંબી પાંખ, કાળો રંગ અને ટૂંકી પાંખ, એફ વન પેઢીમાં આવશે ભૂખરો રંગ અને લાંબી પાંખ, અને બધીમાંથી એવી જ બનશે, એનું બેક ક્રોસ અથવા કસોટી સંકરણ અથવા બે લક્ષણ માટે પ્રછન્ન હોય એવા પિતૃ એને સંકરણ કરવામાં આવે। પણ એફન પેઢીમાં અહીંયા નર લઈ છે, એની જગ્યાએ બીજા પ્રયોગની અંદર અહીંયા આપણે માદા લઈ છે, માદા માખીની અંદર શું થશે તો કે એમાં વ્યતિકરણ થાય, એટલે કે જનીનોની અદલા બદલી થાય છે, અને અદલા બદલી થવાના કારણે એમાં લક્ષણોમાં ફેરફાર છે એ જોવા મળે છે। પિતૃથી જુદી સંતતિ મળતી હોય એવો ડ્રોસોફિલા ઉપરનો પ્રયોગ, પિતૃથી જુદી સંતતિ, એને કહેવાય પુનઃ સંયોજન, કહેવાય પુનઃ સંયોજન થતું હોય તેવો મોર્ગનનો ડ્રોસોફિલા પરનો પ્રયોગ, જો અહીંયા આપણે જે પ્રયોગ જોઈ ગયા અહીંયા પિતૃ સંપૂર્ણ સહલગ્નતાનો, એ જ રીતે અહીંયા આપણે પિતૃ પેઢી તરીકે કોને લઈશું તો કે સમયુગ્મી, ભૂખરો રંગ અને લાંબી પાંખવાળી માખી, અને કાળો રંગ અને ટૂંકી પાંખવાળી માખી। આપણે માખી એ દોરીએ ગઈ, પણ આપણે દોરતા નથી અહીંયા, કેપિટલ જી એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ, એટલે કે આ માખી કેવી હશે તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખવાળી, આ માખી કેવી હશે કાળો રંગ અને ટૂંકી પાંખવાળી,
આ પિતૃપેઢીમાંથી એક નર તરીકે એક માદા તરીકે. એમાંથી આપણે જોઈ ગયા એફન પેઢી. એફન પેઢીની અંદર જોઈ તો આ બેમાંથી એક એક જન્યુ આવે. આમાંથી કેપિટલ જી કેપિટલ એલ, આમાંથી સ્મોલ જી અને સ્મોલ એલ, બરોબર. આમાંથી કેવી હશે તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખવાળી. હવે એનું કસોટી સંકરણ અથવા બેક ક્રોસ કહીએ આપણે, એના પિતૃ જેવા જ ગમે એવા એના એક આપણે સંકરણ કરાય. હવે આની અંદર અહીંયા જે એફન પેઢીની, આમાં આપણે નર માખી લીધી હતી, આમાં આપણે એફન પેઢીની કઈ માખી રાખશું, માદામાં. અને એનું બેક ક્રોસ છે એ બય લક્ષણ માટે પ્રછન્ન એવી ન રહી આપણે સંકરણ કરાવીશું. આ માખી કેવી હશે, સ્મોલ જીન સ્મોલ એલ છે એટલે કાળો રંગ અને ટૂંકી પાંખવાળી માખી આપણને મળે. જો અહીંયા સુધી આપણે આની જેમ જ આવ્યા, પિતૃપેઢી ભૂખરો રંગ લાંબી પાંખ કાળો રંગ ટૂંકી પાંખ, આમાં એ જ રીતે ભૂખરો રંગ લાંબી પાંખ કાળો રંગ ટૂંકી પાંખ. કેપિટલ જી એલ ને સ્મોલ જી સ્મોલ એલ એ બે ભેગા થયા, આમાં એ જ રીતે કેપિટલ જી એલ સ્મોલ જી સ્મોલ એલ ભેગા થયા એટલે ભૂખરો રંગ અને લાંબી પાંખ આવશે. પણ ફેરફાર શું કર્યો હતો કે અહીંયા એફન પેઢીમાં આપણે નર માખી લીધી હતી, એની જગ્યાએ કઈ લીધી, માદા માખી, બાકી કાંઈ ફેરફાર નથી. અને અહીંયા આપણે માદા માખી લીધી, એની જગ્યાએ અહીંયા નર માખી લીધી. હવે અહીંયા એફન પેઢીમાં માદાની અંદર વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ થાય એટલે શું થશે તો કે જનીનોની અદલા બદલી થાય છે. વ્યતિકરણની અંદર જનીનોની અદલા બદલી એટલે આમાં ટૂંકમાં જો આ રીતે જનીનોની અદલા બદલી થાય, ચાર પ્રકારના જનીઓ બને. એક આ રીતે કેપિટલ જી કેપિટલ, પછી બીજા આ રીતે બને, જો કેપિટલ જી અને સ્મોલ એ આ રીતે, અને ત્રીજા આ રીતે સ્મોલ જી અને કેપિટલ એલ આ રીતે. કેપિટલ જી કેપિટલ એલ, કેપિટલ જી સ્મોલ એલ, સ્મોલ જી કેપિટલ એલ એટલે સ્મોલ જી સ્મોલ. જો આમાં આપણે બતાવીએ તો આ રીતે બતાવીએ ભાઈ, ચાર જન્યુ ચાર જન્યુની અંદર આપણે જોઈએ તો અહીંયા ભાઈ કેપિટલ લે, એક કેપિટલ અને સ્મોલ એટલે કેપિટલ જી સ્મોલ એલ, પછી આ સ્મોલ જી અને કેપિટલ એલ, અને સ્મોલ જી અને સ્મોલ એલ, આ ચાર જન્યુ બનશે. આમાં આમાંથી એક જ જન્યુ બનશે એ કયો હતો કે સ્મોલ જી અને સ્મોલ એલ. હવે આ જે ચાર જન્યુ છે આમાંથી એક જન્યુ એની અરે જોડાણ આપણે કરી તો ચાર રીતે જોડાય છે. જો એકાને અહીંયા દર્શાવી દો, આ બીજા એરે, ત્રીજા એરે અને ચોથા એરે, અને આ બધા એરે એક બે ત્રણ અને ચાર. તો આની અંદર આપણે આ રીતે દર્શાવી, જો આમાં કેપિટલ જી કેપિટલ એ, આમાં કેપિટલ જી સ્મોલ એ, પછી આમાં સ્મોલ જી કેપિટલ એલ, અને સ્મોલ જી અને સ્મોલ એ, પછી આમાંથી બધામાં સ્મોલ જી સ્મોલ એલ આવશે. આની અંદર જો કેપિટલ જીન કેપિટલ એલ છે એટલે ભૂખરો રંગ અને લાંબી પાંખ, એમાં ભૂખરો રંગ અને ટૂંકી પાંખ, કાળો રંગ અને લાંબી પાંખ,
કાળો રંગ અને ટૂંકી પાંખ. આમાં બે કેપિટલ જી ને કેપિટલ એલ છે એટલે ભૂખરો રંગ અને લાંબી પાંખ આવશે. કેપિટલ જી છે એટલે ભૂખરો રંગ, સ્મોલ એલ એટલે ટૂંકી પાંખ. સ્મોલ જી છે એટલે કાળો રંગ અને કેપિટલ એલ એટલે લાંબી પાંખ. સ્મોલ જી સ્મોલ એલ એટલે કાળો રંગ અને ટૂંકી પાંખ. હવે એફ ટુ પેઢીની અંદર આ પરિણામ આપણે જોઈએ. એફ ટુ પેઢીનું પરિણામ આ જે પેઢી છે એને આપણે એફ ટુ પેઢી તરીકે દર્શાવશું. પિતૃ પેઢી એફ વન એફ ટુ પેઢીનું પરિણામ આપણે જોઈએ. અહીંયા ભૂખરો રંગ અને લાંબી પાંખ વાળી જે માખી છે, ભૂખરો રંગ અને લાંબી પાંખ વાળી કેટલી મળશે? તો કે 41.5%. પછી કાળો રંગ અને ટૂંકી પાંખ વાળી, એ પણ કેટલી મળશે? 41.5%. પછી ભૂખરો રંગ અને ટૂંકી પાંખ આ જે પિતૃથી જુદી પડે છે એવી, એ બે 8.5% મળે. જો આ ભૂખરો રંગ લાંબી પાંખ, કાળો રંગ અને ટૂંકી પાંખ, એ પિતૃ જેવાથી. આમ એફ ટુમાં એફ ટુ પેઢીની અંદર પિતૃ જેવી સંતતિ કેટલી મેળવી? તો કે 83%. 41.5 એટલે 83% સંતતિ કેવી મેળવી? પિતૃ જેવી મેળવી. પછી પિતૃથી જુદા પ્રકારના લક્ષણો કયા? તો કે એમાં ભૂખરો રંગ અને ટૂંકી પાંખ. ઈ કેટલા ટકા? તો કે 8.5%. પછી કાળો રંગ અને લાંબી પાંખ, ઈ પણ 8.5%. ભૂખરો રંગ અને ટૂંકી પાંખ એનું પ્રમાણ કેટલું? 8.5%. કાળો રંગ અને લાંબી પાંખ એનું પ્રમાણ કેટલું? તો કે 8.5%. એટલે આ 17% ઈ પુનઃસંયોજિત કહેવાય. કેવી કહેવાય? જેમ સલગ્નતા વધારે હોય એમ પુનઃસંયોજનનું પ્રમાણ કેવું હોય? ઓછું. અને સલગ્નતા ઓછી હોય, પિતૃ જેવી છે ને એ સહલગ્નતા કહેવાય. પિતૃથી જુદી પડે ને એને શું કહેવાય? પુનઃસંયોજન તરીકે ઓળખવામાં આવે. એટલે મેન્ડલે જે વટાણાના છોડ ઉપર દ્વિસંકરણનો પ્રયોગ કરી અને જે આપણને સમુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો છે, જો તમને એક ઉદાહરણ આપીને સમજાવું. મુક્ત વિશ્લેષણનો નિયમ છે એમાં આપણે બીજનો રંગ અને બીજનો આકાર એ બે લક્ષણોને ધ્યાનમાં રાખ્યા. હવે એમાં આપણે આ રંગસૂત્રની એક જોડ છે, આ સમજાત રંગસૂત્રની બીજી જોડ, બરાબર. તો આમાં દાખલા તરીકે બીજના રંગના જની અને આની અંદર બીજના આકાર, જો આ બીજનો રંગ પીળો રંગ ને જે લીલો રંગ આપણે જોવા મળતો તીરી એના જનીનો આ એક જોડ ઉપર છે, આ રંગસૂત્રની બીજી જોડ છે. એના ઉપર બીજના આકારના જનીનો છે. એટલે મુક્ત વિશ્લેષણનો નિયમ આવી સ્થિતિમાં કેવો છે? તો કે સાચો છે. ત્યારે એક લક્ષણના જનીનો અથવા તો જુદા જુદા લક્ષણોના જનીનો સમજાત રંગસૂત્રની જુદી જુદી જોડ ઉપર હોય ત્યારે એનું મુક્ત વિશ્લેષણ થાય છે. પણ મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે ખોટો પડે? તો કે જુદા જુદા લક્ષણોના જનીનો સમજાત રંગસૂત્રની એક જ જોડ ઉપર હોય તો એનું મુક્ત વિશ્લેષણ થતું નથી. જો આપણે અહીંયા બીજું એક ઉદાહરણ અહીંયા જે ડ્રોસોફિલામાં જોઈએ દાખલા તરીકે,
એમાં સમજા ત્રણ સૂત્રની એક જોડ, બરાબર. એની અંદર આ માખીની રંગ માટે નજની અને પાકની લંબાઈ માટે નજની, આ જે છે દાખલા તરીકે ડ્રોસોફિલામાં માખીનો રંગ અને પાકની લંબાઈ, માખીનો રંગ અને પાકની લંબાઈ એ બંને લક્ષણોના જનીનો એક જ જોડ ઉપર આવેલા હોય તો આનું મુક્ત વિશ્લેષણ થતું નથી. તો કે આ જે જનીનો છે આ બે જોડ, રંગસૂત્રની એક જોડ અને આ જનીન કેટલા, તો કે રંગ માટેના અને પાંખની લંબાઈ એ બંને જનીનની જોડ રંગસૂત્રની એક જોડ ઉપર છે. બે એક લક્ષણ છે માખીનો રંગનો જનીન અને બીજું લક્ષણ પાકની લંબાઈ, એ બે ક્યાં છે, રંગસૂત્રની એક જ જોડ ઉપર, તો એનું મુક્ત વિશ્લેષણ થાય નહીં. એટલે મેન્ડલે જે દ્વિસંકરણના પ્રયોગ આધારિત જે મુક્ત વિશ્લેષણનો નિયમ સમજાવ્યો, એ મુક્ત વિશ્લેષણનો નિયમ એ અમુક કિસ્સામાં સાચો છે અને અમુક કિસ્સામાં ખોટો છે. સાચો ક્યારે, તો કે બે લક્ષણોના જનીનો એ સમજાત રંગસૂત્રની અલગ અલગ જોડ ઉપર હોય ત્યારે એ મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ સાચો પડે છે. પણ જ્યારે બે લક્ષણના જનીનો સમજાત રંગસૂત્રની એક જ જોડ ઉપર બે લક્ષણના જનીનો, ત્યારે એનું મુક્ત વિશ્લેષણ થતું નથી. તો આવા જનીનોને કેવા કહેવાય, સહલગ્ન જનીન કહેવાય. અને સહલગ્ન જનીનો જે છે એના વારસાને સહલગ્નતા તરીકે ઓળખવામાં આવે. એટલે કે અહીંયા આપણે મેન્ડલનો જે નિયમ આપ્યો હતો કે મુક્ત વિશ્લેષણનો નિયમ એ અમુક કિસ્સામાં ખોટો પડે છે. એટલે કે મુક્ત વિશ્લેષણનો નિયમ અહીંયા આપણે જે હતો એના માટે સાચો હતો. ક્યારે, તો કે બીજનો રંગ અને બીજનો આકાર. બીજના રંગમાં પીળો રંગ પ્રભાવ, લીલો રંગ પ્રછન્ન. બીજના આકારમાં ગોળ આકાર પ્રભાવી અને ખરબચડો આકાર છે એ પ્રછન્ન. અને એફ ટુ પેઢીની અંદર આપણે જે પ્રમાણ મેળવ્યું હતું, પીળાને ગોળ બીજ, પીળાને ખરબચડા બીજ, લીલાને ગોળ બીજ અને લીલાને ખરબચડા, એનું પ્રમાણ કેટલું મેળવ્યું હતું, 9:3:3:1. એટલે એ સ્થિતિની અંદર મુક્ત વિશ્લેષણ થાય તો જ એ પ્રમાણ આપણને મળે. અહીંયા મુક્ત વિશ્લેષણ થતું હતું કારણ કે રંગનો જનીન અને આકારના જનીન એ કેવા હતા ભાઈ, તો કે સમજાત રંગસૂત્રની અલગ અલગ જોડ ઉપર હતા એટલે એનું મુક્ત વિશ્લેષણ થઈ શકે. એ જ રીતે બીજો એક બેટસન અને પ્યુનેટનો પ્રયોગ એ છે, ખાસ કરીને એ પણ વટાણાના છોડ ઉપર છે. એ બીજા બે લક્ષણો ધ્યાનમાં રાખે છે. કયા બે લક્ષણો બેટસન અને પ્યુનેટ રાખે છે, તો કે એની અંદર એ બેટસન અને પ્યુનેટ જે સહલગ્નતા સમજાવે છે એમાં વટાણાની જાતિ લેથીરસ ઓડોરેક્સ, અને એની અંદર બે લક્ષણોમાં આપણે જોઈએ તેમાં પુષ્પનો રંગ અને પરાગરજ છે એની લંબાઈ. હવે પુષ્પના રંગમાં પ્રભાવી અભિવ્યક્તિ કઈ, તો કે જાંબલી રંગ, અને પ્રછન્ન કઈ, તો કે લાલ રંગ. રંગ માટે કઈ પ્રભાવી અભિવ્યક્તિ, જાંબલી રંગના પુષ્પ, અને પ્રછન્ન કેવા, તો કે લાલ રંગના પુષ્પ. પરાગરજની લંબાઈમાં આપણે જોઈએ તો લાંબી પરાગરજ છે એ પ્રભા, અને ટૂંકી અથવા તો ગોળ પરાગરજ છે એ પ્રછન્ન. હવે શુદ્ધ અથવા સમયુગ્મી જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજવાળા એક પિતૃલી, અને એ જ રીતે લાલ પુષ્પ અને ટૂંકી પરાગરજવાળા બીજા પિતૃલી આની જેમ સમયુગ્મી. તો F1 પેઢીમાં આપણને કેવા મળે, તો કે પ્રભાવી અભિવ્યક્તિઓ એ જ મળે. અહીંયા જેમ ભૂખરો રંગને લાંબી પાંક મળે તો એમાં જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ જ મળે. પણ એનું સ્વફલન કરવામાં આવે જે આપણે મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં હતું. કયો, તો કે બીજનો રંગમાં પીળો રંગ અને ગોળ પરાગરજ, એનું પીળા રંગ અને ગોળ પરાગરજ F1 પેઢી વચ્ચે સ્વફલન થાય. એ જ રીતે અહીંયા કરવામાં આવે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ. તો F2 પેઢીમાં આપણને પરિણામ મળવું જોઈએ જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજવાળું 9, જાંબલી પુષ્પ અને ગોળ પરાગરજવાળું 3, પછી લાલ પુષ્પ અને લાંબી પરાગરજવાળું 3, લાલ પુષ્પ અને ટૂંકી પરાગરજવાળું 1. એટલે કે 9:3:3:1. પણ અહીંયા બેટસન ને પ્યુનેટને
એનાથી જુદું પરિણામ મળે છે, 11:1:3. એટલે કે એ પણ કેના ઉદાહરણમાં આવે છે, સહલગ્નતાના ઉદાહરણમાં. એ સહલગ્નતા વાળો પ્રયોગ છે એ આપણે પણ નેક્સ્ટ ટાઈમ તમને સમજાવશું. એટલે એકા ડ્રોસોફિલા ઉપરનો પ્રયોગ થાય, અને બેટસન અને પ્યુનેટે જે આપણે ટેક્સ્ટબુકમાં નથી, એ આપણે જાંબલી પુષ્પ આધારિત અને લાંબી પરાગરજ એટલે પરાગરજની લંબાઈ અને પુષ્પનો રંગ એ બે લક્ષણને ધ્યાનમાં રાખીને દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. કોણે? તો કે બેટસન અને પ્યુનેટ, બરાબર. અને એની અંદર જે મોર્ગનનું પરિણામ હતું એવું F2 પેઢીમાં પરિણામ મળતું નથી. જો મુક્ત વિશ્લેષણ થતું હોય તો એ પરિણામ મળે 9:3:3:1, પણ મુક્ત વિશ્લેષણ ન થતું હોય તો એ પરિણામ મળતું નથી. એટલે એના કરતાં જુદા પ્રકારનું પરિણામ મળે. હાલો, એ આપણે બેટસન પ્યુનેટનો પ્રયોગ છે એ આવતી વખતે સમજાવશું.